वेलकम टू ऑल स्टूडेंट्स, श्री संदीपनी विद्या संकुल द्वारा शुरू करवामां आवेल ऑनलाइन एज्युकेशन में आप सर्वेनु स्वागत छे। आजे आपणे धोरण 7 विषय इंग्लिश यूनिट 1 एक्टिविटी 5 स्माइलिंग इन द मिरर आना विषे अभ्यास करशुं। शुरुआत कर्या पहेला बीजी एक खास सूचना कि आपणे ज्यारे ज्यारे कोई पण ऑनलाइन लेक्चर अटेंड करिए त्यारे साथे नोट पेन टेक्स्टबुक आटली वस्तु साथे राखवी, जेथी करीने अगत्यनो पॉइंट्स होय मुद्दो होय ते नोट करी शकाय। तो चालो आजे आपणे स्टैंडर्ड 7 इंग्लिशमां यूनिट 1 एक्टिविटी 5 स्टार्ट करिए। तो एक्टिविटी 5 में આપણે આજે પાર્ટ 1 નો અભ્યાસ કરશું, ત્યાર પછી પાર્ટ 2 નો અભ્યાસ અને પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરશું। તો સ્ટાર્ટ થાય છે કે ઇટ વોઝ 11th એપ્રિલ, કે તે 11 એપ્રિલ હતી, વોઝ એટલે હતું, 2011 એટલે કે તે 11 એપ્રિલ 2011ની તારીખ હતી। ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે, કે તે તેજસ્વિનીનો 12મો જન્મદિવસ હતો। હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાઇસિકલ, કે તેના પિતાએ, હર એટલે તેના પિતાએ તેને એક સુંદર બાઇસિકલ એટલે કે સાયકલ ભેટમાં આપી હતી। ગિફ્ટેડની પાછળ ઈડી લાગેલું છે, એનો મતલબ કે ગિફ્ટેડ ભૂતકાળમાં છે। ઇટ વોઝ અ યુનિક બાઇક, યુનિક એટલે અજોડ, શું થાય, યુનિક એટલે અજોડ, કે જેના જેવું કોઈ ન હોય, જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે તાજમહલને યુનિક કહી શકીએ, કેમ કે વિશ્વમાં એના જેવું બીજું કોઈ નથી, એટલે ઇટ વોઝ અ યુનિક બાઇક, કે તે એક અનોખી અલગ જ પ્રકારની બાઇક હતી। બ્લુ ઇન અ કલર, કે બ્લુ કલરમાં, અ સોફ્ટ સીટ એટલે એક નરમ સીટ, અ લિટલ બેલ એક નાની ઘંટડી, એન્ડ અ રિયર વ્યૂ મિરર અને એક પાછળ જોવા માટેનો અરીસો, જેવી રીતે બાઇકમાં પાછળ જોવા માટેના બે અરીસા હોય છે એમ આવી એવી જ રીતે અહીંયા એક પાછળ જોવા માટેનો અરીસો। ત્યાર પછી વેન તેજસ્વીની સો હર બાઇસિકલ, સો એટલે જોવું, જ્યારે વેન એટલે જ્યારે તેજસ્વીનીએ તેની બાઇસિકલ એટલે કે સાયકલ જોઈ ત્યારે। હવે માની લ્યો કે તમારો જન્મદિવસ છે અને તમે કલ્પના પણ ન કરી હોય કે તમારા પિતા તમારા માટે તમારી મનગમતી ચીજ જે કાંઈ પણ છે તે તમારા માટે તમારા જન્મદિવસના દિવસે જ તમને સરપ્રાઈઝ ભેટ આપે, તો આપણી હાલત શું થાય? થોડી વાર તો વિશ્વાસ જ ન આવે કે ખરેખર આવું છે। તો તેજસ્વીની હાલત પણ કંઈક આવી જ થઈ કે તેનો બર્થડે હતો, જન્મદિવસ હતો, અને તેના પિતાએ તેને એક અજોડ યુનિક બાઇક ભેટમાં આપી। તેજસ્વીનીએ જ્યારે તેને ફર્સ્ટ ટાઈમ જોઈ ત્યારે તેના મોઢામાંથી તેના મોંમાંથી શી સેડ વાવ, તેના મોઢામાંથી ફક્ત વાવ એટલે કે શું અદ્ભુત બાઇક છે એવા શબ્દો નીકળ્યા। શી ફેલ્ટ પ્રાઉડ, પ્રાઉડ એને તેને ગર્વનો અનુભવ થયો કે મારી પાસે આવી બાઇક છે। શી પ્લેસ્ડ હર ફૂટ ઓન હર લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ, તેણે ઝડપથી જ પોતાની સાયકલ પર બેસી અને ફૂટ એટલે કે તેના પગ લેફ્ટ પેડલ એટલે કે ડાબી બાજુના પેડલ પર મૂક્યા અને એકદમ જોરદાર ખુશખુશાલ થઈ, હેપી થઈ અને યેલ્ડ એટલે કે ચીસો પાડતા પાડતા, હિયર આઈ ગો, કે ચાલો હું જાઉં છું એમ કરીને સાયકલ ચલાવવા માંડી। શી મૂવડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, તે ધીમે ધીમે ખૂબ ઝડપથી સ્પીડ વધારતી ગઈ। શી વેન્ટ ટુ રિવર બેન્ક, તે નદી કિનારે પહોંચી ગઈ, રિવર બેન્ક એટલે નદી કિનારો અને વેન્ટ એટલે
પહોંચી જવું એટલે કે જવું. સી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ. રફ એટલે ખરબચડો રસ્તો, પથ એટલે રસ્તો. સી એન્જોયડ, તેને આ ખરબચડા રસ્તામાં સાયકલ ચલાવવાની ખૂબ જ મજા આવતી હતી. જેમ કે આપને પણ આવતી જ હોય છે કે જ્યારે ચોમાસું આવે ત્યારે રોડ ઉપર જ્યાં ખાબોચિયા ભરેલા હોય તો સાયકલ ચલાવવાની મજા તમને તેમાં જ આવે. મજા આવે કે પાણી ઉડે, મજા આવે ને? તો તેવી જ રીતે તેજસ્વીની પણ આવા જ રફ પથમાં એકદમ સ્પીડમાં સાયકલ ચલાવતી હતી. ત્યાર પછી સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ. એ પોતાની ટોપ સ્પીડ પર રાઇડિંગ કરતી હતી એકદમ જોરદાર. ધેન સી નોટિસ અ રેડ બટન નિયર ધ બેલ. અને ત્યારે તેને જોયું કે ઘંટડીની બાજુમાં એક લાલ કલરનું બટન છે. એટલે તેને એમ થયું કે આ બટન શેનું હશે? એટલે તેને મનમાં પ્રશ્ન થયો કે વોટ વોઝ ધેટ, પેલું શું હતું? સી પુશ્ડ ધ બટન. તેણે કંઈ પણ વિચાર્યા વગર તે બટન દબાવી દીધું. અને જેવું બટન દબાવ્યું તેવો સાયકલમાં એક ઝટકો લાગ્યો. લો એન્ડ બિહોલ્ડ, એટલે સાયકલ આખી ધ્રુજી ગઈ. ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ. રિયર એટલે પાછળ. પાછળના વ્હીલ તરફથી એક મોટો બધો પંખો ઉપર આવવા લાગ્યો, એટલે કે બહાર નીકળ્યો. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. પંખો ફરવાનો સ્ટાર્ટ થયો. રૂમ રૂમ. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. સી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. હવે આવી બધી પંખો બહાર નીકળ્યો, ફરવાનું ચાલુ થયું. હવે આવી બધી ઘટનાથી તેજસ્વીની ડરી ગઈ. થ્રિલ્ડ એટલે કે તેજસ્વીની અંદર એક અલગ જ પ્રકારની ઇમોશન, લાગણીઓ ફરતી થઈ. તેને બીક પણ લાગતી હતી અને મજા પણ આવતી હતી. તેને આપણે થ્રિલ્ડ શબ્દ કહી શકીએ કે બીક પણ લાગે છે પણ મજા પણ આવે છે. તો આ બધી વચ્ચે તેજસ્વીની ખૂબ જ ઝડપથી એની પૂરી તાકાતથી પેડલ મારવા લાગી. અને જેમ ઝડપથી તે પેડલ મારે એટલી ઝડપથી પંખો વધુ સ્પીડમાં ફરે. એન્ડ અ મિરેકલ, અને એક ચમત્કાર થયો. ધ બાઇક ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. બાઇકનું જે પહેલું વ્હીલ હતું, આગળનું વ્હીલ, તે ગ્રાઉન્ડ એટલે જમીન ઉપરથી ઊંચું ઉઠ્યું. એન્ડ ધ રિયર વન, અને ત્યાર પછી પાછળનું વ્હીલ પણ ઊંચું ઉઠ્યું, એટલે કે બાઇક હવે હવામાં હતી. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાઉ. બાઇક હવે ઉડી રહી હતી. સી પેડલ ફાસ્ટર. તેજસ્વીની ડરમાં હતી, બીકમાં હતી. હવે તેને મજા નહોતી આવતી પણ હવે તેને બીક લાગતી હતી. અને આ બીકમાં ને બીકમાં તે વધુ ને વધુ ઝડપથી પેડલ મારવા લાગી અને બાઇક ઉપર ને ઉપર ઉડતી ગઈ. અપ ટુ 3, 4, 5, 50 મીટર્સ, એટલે કે 1, 2, 3 કરતાં કરતાં બાઇક 50 મીટર સુધી ઉપર ઉડવા લાગી. સી વોઝ થ્રિલ્ડ. નાવ તેને પાછી થોડી ઘણી મજા પણ આવવા લાગી અને બીક પણ લાગતી હતી. સી વોઝ ફ્લાઇંગ ઓવર ધ રિવર, અને હવે તે નદીની ઉપર ઉડી રહી હતી. સી લુક ડાઉન, હવે તેને મજા આવતી હતી. સી લુક ડાઉન, તેણે નીચે જોયું. ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર. એણે ઉપરથી નદીમાં જોયું અને કીધું અને કહ્યું કે નદીમાં એક પતંગ છે? તો ના. ઇટ વોઝ અ બોટ, તે એક નાની હોડી હતી, બોટ હતી. સી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ. એણે સાયકલનું હેન્ડલ ગામ તરફ વાળ્યું. સી સો હર સ્કૂલ, તેણે પોતાની સ્કૂલ જોઈ. ઓ નો, ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ, કે સ્કૂલની છત ઉપર વૃક્ષોના ઘણા બધા પાંદડાઓ હતા. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો, એણે વિચાર્યું કે આવતીકાલે હું આ સાફ કરીશ. સી થોટ, તેણે એવું વિચાર્યું. વોટ એલ્સ કુડ સી સી ફ્રોમ હિયર, અને તેણે જોયું કે તે અહીંયાથી બીજું શું શું જોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો આ પાર્ટ 1 અહીંયા જ આપણે પૂર્ણ કરીએ છીએ. આપને હોમવર્કમાં શું કરવાનું છે? તો કે આખે આખો પાઠ એકવાર રફ બુકમાં લખવાનો છે અને ત્યાર પછી તેનું ભાષાંતર
તેની સાથે સાથે એકવાર લખવાનું છે. અને લખાઈ જાય પછી આપે એક લાઇન અંગ્રેજીની બોલવાની અને એક લાઇન ગુજરાતીની, એટલે કે તેનું ભાષાંતર પણ સાથે સાથે બોલતું જવાનું, જેથી કરીને આપને આ પાઠ સમજાઈ જાય. તો ફરી એકવાર હું આખે આખો પાઠ રિપીટ કરી દઉં છું ફટાફટ, કે આખા પાઠમાં વાત શું હતી, કે તેજસ્વીનીનો 12મો બર્થડે હતો, તે દિવસે એના પિતાએ તેને એક બાઇક ગિફ્ટ કરી, તે બાઇક જોઈ તેજસ્વીની ખૂબ ખુશ થાય છે અને તે ઝડપથી સાયકલ ચલાવવા માંડે છે, ખૂબ ઝડપથી સાયકલ ચલાવે છે. તે નદી કિનારે પહોંચે છે અને ત્યાં ખરબચડા રસ્તા ઉપર તેને ખૂબ જ મજા આવે છે અને એકાએક સડનલી એકદમ એક પાછળના વ્હીલ તરફથી એક પંખો બહાર આવે છે અને તેજસ્વીને બીક લાગે છે અને આ બીકમાં અને બીકમાં તેજસ્વીની વધુ ને વધુ સ્પીડમાં સાયકલ ચલાવે છે અને સાયકલ ધીમે ધીમે ઉડવા લાગે છે. તે હવે નદીઓની ઉપર ઉડી રહી હોય છે 50 મીટરે અને તે નીચે જુઓ તો નીચે તને એક હોડી દેખાય છે, પણ તેને એમ લાગે છે કે તે હોડી નહીં પણ એક પતંગ છે. ત્યાર પછી તે સાયકલનું હેન્ડલ પોતાના ગામ તરફ વાળે છે અને પોતાની સ્કૂલ જુએ છે અને કહે છે કે સ્કૂલ ઉપર તો ઘણા બધા પાંદડાઓ છે, હું તને આવતીકાલે સાફ કરીશ. અને પછી તે એમ વિચારે છે કે અહીંથી હું બીજું શું શું જોઈ શકું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપે આ પાઠનું ભાષાંતર અને આ પાઠ અંગ્રેજીમાં એક એક વાર લખવાનો છે અને વ્યવસ્થિત અને સારા અક્ષરે લખશો. થેન્ક યુ.